પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે પેટ્રોલ અને ડીઝલમાં પણ ભેળસેળ થતી હોવાનો આક્ષેપ સાથે હોબાળો. ગુજરાતમાં ભેળસેળ કરવી અને ભેળસેળ કરીને તે માલને વેચી અને ઝડપથી લોકો પૈસા બનાવવાના ધંધામાં પડ્યા હોય તેવું લાગે છે. ગુજરાતમાં ભેળસેળયુક્ત તમામ ચીજવસ્તુઓમાં ભેળસેળ થતી હોય અને તેમાં પણ ખાસ કરીને મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે ત્યારે લોકોને પણ હવે પરેશાની વેઠવી પડે છે. ત્યારે એક મહત્વનો મુદ્દો બહાર આવ્યો છે આંકલવ તાલુકાનો ઉમેટા પેટ્રોલ પંપ પર. જી હા, આંકલવ તાલુકાના ઉમેટા પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલમાં ભેળસેળયુક્ત વેચાણ કરવામાં આવે છે અને ભેળસેળયુક્ત ડીઝલ પેટ્રોલને લઈને ગાડીઓમાં જે ડીઝલ ભરાવવામાં આવે છે તે ગાડીઓમાં ખરાબ થઈ જાય છે, તેનું એન્જિન બગડી જાય છે, જેને લઈને લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આમ આંકલવ તાલુકાના ઉમેટા પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલમાં ભેળસેળયુક્ત પેટ્રોલ ડીઝલ આપવામાં આવતું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચી જવા પામ્યો હતો. એન્જિન ખરાબ થઈ જવાની ઘટના પણ સામે આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ હવે પેટ્રોલ અને ડીઝલમાં પણ ભેળસેળ કરવામાં આવી રહી છે. આમ ખાદ્ય ચીજોથી લઈને તમામ પ્રકારની ચીજવસ્તુઓમાં ભેળસેળયુક્ત થતું જ હોય છે ત્યારે હવે પેટ્રોલ અને ડીઝલમાં પણ ભેળસેળ કરી અને ઝડપથી પૈસા કમાવાની દાનત પેટ્રોલ પંપના માલિકો રાખતા હોય તેવું જોવા મળી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલ 100ને પાર હોય ત્યારે તેમાં પણ હવે તો ભેળસેળ થતી જોવા મળી રહી છે, જેને લઈને હોબાળો મચી જવા પામ્યો હતો.